સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ખાતે આવેલ તળાવ સહિતની જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જતા ગામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આખું એ ગામ ગરમીમાં પણ ગામના પાદરે આવેલા હનુમાન મંદિર ખાતે ભેગું થઈને 42 ડિગ્રી ગરમીમાં પણ પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરી ખાતે આવીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. પ્રાંતિજના મજરા ગામે જૂનો સર્વે નંબર 190 પૈકી એક તથા રીસર્વે નંબર 175 પૈકી એક ની ખોટી માપણી બનાવી વાવેતર વાળી જમીન કાયદાનો દુરુપયોગ કરી ખોટી રીતે રેવન્યુ રેકોર્ડમાં ફેરફાર કરી વેચાણ દસ્તાવેજ કરી લેવડાવી આવ્યો હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે અને જે તે સમયે તાલુકાદારીમાં ઓરાન સ્ટેટમાં આવતો હતો અને મજરા ગામ વસ્યું તે સમયે જૂના સર્વે નંબર 190 પૈકી એકમાં તાલુકાદારે મજરા ગામને ગાયો માટે ગોચર સારા બનાવવા માટે મકાનો બનાવવા ઢોર ઢાંખર માટે વાડા મંદિર બનાવવા માટે અને ગામના પાણીના નિકાલ માટે તેમજ સિંચાઈના માટે તરાપ જેવી જીવન જરૂરિયાત માટે જમીન આપેલ અને સરકાર દ્વારા ગામતરમાં પ્લોટોની ફાળવણી પણ કરવામાં આવેલ છે જે પ્લોટોનો લેટર વડાપ્રધાન માનનીય મોદી દ્વારા આપવામાં આવેલ છે તો આ જમીન ઉપર તરાવ સહિત સ્મશાન બક્ષીપંચની સમાજવાળી મંદિરો આવેલ હોવા છતાંય ખોટી માપણી કરાવી જૂનો સર્વે નંબર 190 પૈકી એકના નવા રીસર્વે નંબર 175ના બે ભાગ કરી સર્વે નંબર 175 પૈકી એક અને 175 પૈકી બે ખોટી રીતે તૈયાર કરી દેવામાં આવેલ છે તો ભાજપના આ અને સાબરકાંઠા જિલ્લા મોયર સીટના કાર્યરત ડેલિગેટ તથા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ દ્વારા આ જમીનનો વેચાણ રદ નંબર 831 તારીખ 16/3/2023ના રોજ દસ્તાવેજ કરી હોદ્દાનો દુરુપયોગ કરી જમીન પચાવી પાડવા માટે આગળ આવેલ છે અને રાજકીય વગ ધરાવતા હોવાથી હું ભાજપનો નેતા છું કબજો તો રાજકીય રીતે જ લઈ ને જ રહીશ તેવી ધમકીઓ પણ આપી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે હાલ તો ગ્રામજનોને જમીન વેચાણ થયાનું ખબર પડતા ગ્રામજનો તળાવ પાસે આવેલ હનુમાન મંદિર ખાતે ભેગા થયા હતા અને ત્યાંથી આવેદનપત્ર આપવા નીકળ્યા હતા જેમાં સમગ્ર ગ્રામજનો 42 ડિગ્રી ગરમીમાં પણ જમીન બચાવવા મહિલાઓ બાળકો સાથે ભેગા થઈને પ્રાંતિજ ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી એમએન ડોડિયા તથા પ્રાંતિજ મામલતદાર રવિ તલાશિયાને આવેદનપત્ર આપ્યું હતું તો ગ્રામજનોએ જણાવ્યું હતું કે ભાજપના મોયડ સીટ ઉપરના ડેલિગેટ અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ ભોગીલાલ પટેલ દ્વારા ખરીદી કરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું તો ગામની મહિલાઓ દ્વારા ભાજપના જિલ્લા પંચાયત અધ્યક્ષ વિપુલભાઈ પટેલના સાજિયા પણ લીધા હતા અને ગ્રામજનોએ એક સુરમાં જણાવ્યું હતું કે જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી અને આવનાર ચૂંટણીનો બહિષ્કારની પણ ચીમકી આપી હતી ત્યારે હવે જોવું એ રહ્યું કે ગ્રામજનોની જીત થશે કે પછી ભાજપને વગ ધરાવતા ભાજપ જિલ્લા પંચાયતના અધ્યક્ષ વિપુલભાઈ પટેલની જીત થશે એ તો હવે આવનાર દિવસોમાં જ ખબર પડશે ત્યારે એટલું તો ચોક્કસ છે 80-90 વર્ષથી ગ્રામ પંચાયતમાં હોય અને ગ્રામજનોનો ભોગવટો છે તે જમીન સાથે અચાનક રોકડ સાથે છેડછાડ બાદ વેચાણ ક્યાંથી થયું જેવા અનેક સવાલો પણ ઊભા થયા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે જીત કોની થશે. જીલ રાવલ, જેએસ ટીવી, ક્રાંતિજ. જમીનનો તકરારી કે ચાલે છે એમાં જે તે વખતે મજરા ગામે તાલુકદારીમાં
હતા જે તે વખતે મજરા ગામના માટે તાલુકદારે પોતે મજરા સ્કૂલ બનાવવા માટે વાડા બનાવવા માટે મકાનો બનાવવા માટે અને વિવિધ પ્રકારના ઉપયોગ માટે તાલુકદારે મજરા ગામને જમીન આપેલી છે અને જે તે વખતે મજરા ગામની અંદર જે આ જમીનનો પ્રશ્ન છે એ જમીનને તળાવ માટે આપેલી છે. મજરા ગામના 7000 માણસોની વસ્તી છે અને એ 7000 માણસોની વસ્તીના પાણીના નિકાલ માટે એકમાત્ર તળાવનો ઓપ્શન છે. એના વગર બીજી કોઈ જગ્યાએ મજરા ગામનું પાણી વરસાદનું પાણી નિકાલ માટે કોઈ અને સિંચાઈ માટે પણ એનો તળાવનો ઉપયોગ થાય છે. અને જે તે વખતે આ જગ્યાની અંદર 4200 રૂપિયા ભરી અને માપણી કરવા માટે આપ્યું છે પણ માપણી કોઈ દિવસ થઈ નથી અને એના વિરોધ પક્ષના વ્યક્તિઓએ અને આજના હાલના જિલ્લા ડેલિગેટ વિપુલભાઈ પટેલ વિપુલભાઈ ભોગીલાલ પટેલ જે મોયત સીટના જિલ્લા ડેલિગેટ છે એમને રાજકીય વર્ગ ધરાવી અને રાજકીય વસ્તુનો ઉપયોગ કરી હાલ પણ એ જગ્યા માટે છેલ્લા 4-5 વર્ષથી એમના પાછળ આનો એમના પ્રયત્નો હતા અને ગમે તે કંઈ એન પ્રકારે આ જમીન એમને લઈ લેવા માટે પ્રયત્નો કરેલા છે અને છેવટે પણ આ જમીનની અંદર 190 પૈકી એક સર્વે નંબર હતો એના પછી એને ખોટી માપણી કરાઈ અને DRR કચેરીની શોર્ટગોટ સાથે એમને 175 પૈકી એક 175 પૈકી બે એમ અલગ અલગ બે સર્વે નંબરો બનાવી દેવરાયા છે. એટલે જે તે સરકારશ્રીએ હુકમો કરેલા હતા ઠરાવો કરેલા હતા ગોમ માટે આપેલી હતી એ જગ્યાનું 175 પૈકી એક બેમાં ખોટી રીતે આપી દીધું છે. અને જે તળાવની જગ્યા હતી એ વાવેતરવાળી જગ્યા ખરેખર તો અહીંયા જો તમે જાતે જોઈ શકો છો કે તળાવ આવેલું છે એ જગ્યાએ એમને વાવેતરવાળી જગ્યા બતાવી દીધેલી છે અને ખોટી રીતે પરાવવા માટે એમના પ્રયત્નો કરેલા છે. હાલ પણ ગામજનોએ ઘણીવાર એમના જોડે રજૂઆતો કરી પણ એ રાજકીય વખત આવતા હોવાના કારણે એક જ વસ્તુ કે હું ભાજપનો નેતા છું અને તમારાથી ફાવા એ કરી લો બાકી આ જગ્યા તો અમે લઈને જ રહેવાના છીએ. આવી ખોટી ખોટી ધમકીઓ પણ આપી છે અને એ જે તળાવની વાત છે એ તળાવની અંદર 18 પ્લોટો સરકારશ્રીએ મંજૂર કર્યા છે. કલેક્ટર સાહેબશ્રીએ 2400 નંબરની નોંધથી ગામતર મંજૂર કરેલું છે. આમાં કોણ કોણ મળેલા હોય એવું તમને લાગે? આમાં વિપુલભાઈ પટેલ તો છે જ જિલ્લા ડેલિગેટ અને એમના પછી ઘણા બધા રાજકીય નેતાઓ અધિકારીઓ રાજકીય નેતાઓ પણ અને એમના ઉપલી લેવલના રાજકીય નેતાઓ પણ આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે અને એના કારણે જ આ બધું વસ્તુ થઈ રહી છે. જે તે 18 પ્લોટ પારેલા છે અહીંયા એ મોદી સાહેબના વરદ હસ્તે ગ્રામજનોને આપવામાં આવેલા છે અને જે તે વખતે એ હાલનો અત્યારે અમને જે દસ્તાવેજની અંદર બતાવેલો છે સર્વે નંબર એની ચતુર્સીમાં અને જે તે વખતે આપણે માપની થઈ કલેક્ટર સાહેબે આપીશું એની ચતુર્સીમાં બંનેની સેમ જ આવે છે. એટલે બંને વસ્તુ એ જ સાબિત થાય છે કે અમને આ જગ્યા ખોટી રીતે દબાઈ પાડેલી છે. એમને અગાઉ પણ આ જમીનનો બીજી જગ્યાએ છે એવું લેવા માટે લેન્ડ ગ્રેબિંગના કેસો પણ કરેલા છે. એટલે વાસ્તવમાં આ જમીન એ જગ્યાએ છે જ નહીં અને જો આ જગ્યાએ આ ખોટી દસ્તાવેજ કરી એન્ટ્રી ફરી છે અને જો આ એન્ટ્રી મંજૂર કરવામાં આવશે તો મજરા આખું ગામ આવનારી ચૂંટણીઓની અંદર સામૂહિક ચૂંટણીનો બહિષ્કાર કરશે. જે તે વખત આવા નેતાઓને આપણે ચૂંટીને લઈ જતા હોય છે એના માટે કે ગામના પ્રશ્નોનો સોલ્વ થાય એટલા માટે જો આવા નેતાઓ જ આ પ્રશ્નો ઊભા કરતા હોય અને એ લોકો જમીનો પરાવી પાડતા હોય તો પછી આ જમીનો માટે આવા નેતાઓને ચૂંટવા બેકાર છે. એટલે આવતી ચૂંટણીની અંદર અમે સામૂહિક બહિષ્કાર કરવાના છીએ અને બીજું કે આજુબાજુના 10 ગામોની અંદર અમારા જે સંબંધીઓ સગા સંબંધીઓ છે એમના આગળ પણ એમના જોડે પણ અમે બંધ કરાવવાના છીએ. આ જમીન જે આજુબાજુ તમે જોઈ શકો છો આ જમીનનો મોટા દસ્તાવેજ ઊભા કરી વિચારણ કરેલું છે. અમે આજે વચ્ચે ગામના બધા લોકો એકઠા થયા છે, એકઠા થઈને આજે આ જમીન માટે નાયબ કલેક્ટર શ્રી આપણા પ્રાંત અધિકારી અમને આજે આવેદનપત્ર આપવાનું છે અને આજે જો નિકાલ નહીં આવે તો અહીંયા આમરણ ઉપવાસ કરશું. આજુબાજુના પ્રાંતિક તાલુકાના દરેક ગામમાં દરેક સરપંચને મળી આપતી ચૂંટણીનો બહિષ્કાર થાય એવો પ્રયત્ન કરીશું. પણ આ જમીન જે વેચાણ લેવાના છે એમના પાસે તો નહીં જ જવા દઈએ. અને આ જમીન જોઈ શકો છો તમે પશુઓ માટે પક્ષીઓ માટે કેટલું કામમાં આવે છે. ખોટા દસ્તાવેજ ઊભા કરી આ જમીન પછાડી પાડે શરમ આવી જોઈએ લોકોને કે આ જમીન આ લીધી છે તો પશુઓ શું કરશે, પક્ષીઓ શું કરશે, આ આટલા બધા માણસો અહીંયા રહેશે શું કરશે, ગામનું પાણીનો નિકાલ ક્યાં થશે ખબર નહીં પડતી, આ લોકોને શરમ નહીં આવતી હોય તો આજે આ મરણાંત ઉપવાસ કરવો પડશે. કરશું પણ આ જમીન અમે નહીં જવા દઈએ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને જ રહીશું. આ ગામની અંદર આ જે જગ્યા બાજુ જે પ્રશ્ન ઊભો થયેલો છે એ વર્ષોથી ગામનો કબજો છે, ગામની જ મિલકત છે. આમાં ખોટા ખોટા દસ્તાવેજો ઊભા કરી ખોટી ખોટી મિલીભગત કરી રાજકારણી કરો કે અધિકારીઓ કરો એ આ લોકોએ ખોટા દસ્તાવેજ ઊભા કર્યા છે. આના માટે અમે ગાંધી ચૂડા આંદોલનને કરશું અને રાજકીય કહો ગમે તે લડત આપીને એનું અમે સાહેબ લડત આપીશું. પ્રાંત અધિકારીને આજે અમે સમગ્ર ગામ
જઈને આવેદન પત્ર આપવાના છે. બે નંબર હાલનો ચાલુ 175 નંબર છે, એ સર્વે નંબરમાં 7 માળમાં જે નામ ચાલુ છે એ 7 માળમાં પાર્ટીનું નામ કર્યા તો મુસ્લિમ ભાઈઓ હતા એમણે આ જમીન સર્વે માપણી કરીને 2 નંબરો જુદા પાડી દેવરા, 2 નંબરો જુદા પાડી દેવરા, એમાંથી 1 નંબર વેચાણ કર્યો. એ નંબર ઉપર જગ્યા ઉપર કોઈ એમનો કબજો મૂકતો છે નહીં, જગ્યા ઉપર ગ્રામ પંચાયતનો કબજો છે. આ જમીનની અંદર પીવાના પાણીની પાઇપલાઇન પસાર થાય છે, મજરાથી ચંદ્રાનો રસ્તો જાય છે, મજરાથી સાધારણ રસ્તો જાય છે, જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા હુકમોથી ગામતળો મંજૂર થયા છે, એ પણ આ જમીનમાં છે. અને છેલ્લા 2 એકર ગામતળ મંજૂર છે, એમાં 8 પ્લોટો પડેલા છે અને એ રોકણ સળંદો એ પડી ગઈ છે. તેમ છતાં પણ આ ડીએનઆર સાથે શોર્ટ ડીએનઆર વાળા સાથે શોર્ટ ગોટનું મેળાપી પૂરું કરી 2 સર્વે નંબરોના 7 પાંચ જુદા પડાયા. સર્વે નંબર 175 1 175 2, એમાંથી 1 નંબરમાં પંચાયતના રસ્તા, ગામતળ, મંદિરો આ બધું 1 નંબરમાં એને મનસ્વી રીતે બતાવી દીધું. આ જ નંબરમાં ચોખ્ખું એમને એમનો 7 માળ ફોટો બનાવી દીધો ને 2 એકર છૂઓ તેનો બનાવ્યો. 2 એકર છૂઓ તે જમીન તો આ સર્વે નંબરની જો આપણે ગણવા જઈએ ને તો બાજુમાં આવેલો 191 જેઠુડી તળાવ લી અને સન્માન્ય તળાવ લી તાનો 2 એકર છૂઓ તે થાય, પણ એ તો સર્વે નંબરો જ જુદા છે સાહેબ. પછી બીજું, સરકારશ્રીના કાયદા મુજબ ગામ ગૌચર દર 100 ઢોરોએ 40 એકર જોઈએ. મજરા ગામે ખાલી 29 એકર 5 ગુંઠા જ ગૌચર છે અને પશુધનની વસ્તી 8 થી 10 હજારની છે. તો અમારે ગામતરની જ જરૂર છે, અરે અમારે ગૌચર જ નથી. તે છતાં ગૌચરની જમીનમાંથી આ રીતે ખોટી સર્વે માપણી કરી, આ રીતે ખોટા 7 માળ જુદા પાડી, આ રીતે ખોટી જમીનોનું વેચાણ થઈ ગયું, એ સાથે અમારો વિરોધ છે. હું મજરા ગામનો વતની છું. મારો જન્મ મજરા ગામે 15/1950 રોજ થયેલો. મારી સુધી આવી ત્યારથી આ 2 તળાવો પાણીથી સમૃદ્ધ થયેલા હોય છે. 1 તળાવની ઉત્તર દિશાએ સ્મશાન છે, જ્યારે આ મોટા તળાવની દક્ષિણ દિશાએ હનુમાન દાદાનું મંદિર આવેલું છે. વચ્ચે ખેતરોમાં જવા આવવાનો રસ્તો છે. તળાવની બાજુમાં અમારો પોતાનો ખેતર છે. અમારા મા બાપ સાથે શરૂઆતમાં અમે ખેતરોમાં આ રસ્તે જઈને જતા પાણી તળાવનું ચોમાસામાં ભરાયેલું હોય, ઢીંચણસમાં પાણીમાં નીકળવાનું થાય, આ પરિસ્થિતિ મેં જોયેલી છે. મજરા ગામની વસ્તી લગભગ 5-1 હજારની હશે. કેટલીક સંખ્યામાં પશુઓ આવેલા છે અને આ ગૌચરની જે જમીન હતી એ જમીનમાં ક્યારેય કોઈ વાવેતર થયેલું નથી, ક્યારેય કોઈનો કબજો ગોઠવટો નહોતો. આ ફક્ત અને ફક્ત તળાવના ઉપયોગમાં આ જમીન આવતી. સરકારશ્રીએ જ્યારે ગટર વ્યવસ્થા કરી ત્યારે જ્યારથી મજરામાં ગટર વ્યવસ્થા બનાવવામાં આવી તો ગટરનું પાણી પણ આ તળાવમાં આવે છે. અને એ રીતે જો આ પરિસ્થિતિમાં આ જમીન બીજા કોઈ વ્યક્તિને વેચાણ આપી દેવામાં આવે તો ચોમાસાના પાણીનો નિકાલ માટેનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. જો ખરેખર તળાવનું અસ્તિત્વ જ નહીં હોય તો મજરા ગામની પશ્ચિમ દિશાની તમામ જમીન ચોમાસાના પાણીને કારણે ખેતી નિષ્ફળ જશે અને ખેડૂતો પાયમાલ થઈ જશે આ પરિસ્થિતિ. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ
સીટ પ્રિયંદર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753